નથી, પારી પોછી ઉછેરી કરી એનો મને વાંધો નતો, તો તારે મને કાહે વાળે મોકલવી નતી, કાહે વાળે ભલે મોકલી એનો પણ મને વાંધો નતો, તો તારે મને માસડે સડાવી નતી, માસડે સડાવી એનો મને વાંધો નતો, તો તારે મને કાપી નતી, કાપી એનો મને વાંધો નતો, તો તારે મને ભોજનમાં પીરસવી નતી, પીરસી એનો મને વાંધો નતો, તો તારે મને ખાવી નતી, જો ખાવીતી ને તો તારે મને માં કેવી નતી. એ આપણી ગાય માતાઓ ભૂલો ભલે બીજું કદી મા બાપને કદી ભૂલશો નહીં. આપણે જયારે માતાના ઉદરમાં હતા ને ત્યારે પ્રભુએ બંધાણા હતા કે તારી ન ટળે કર્મ કી ગતિ, તારી ન ટળે ગર્ભવાસમાં ભક્તિ કબૂલી બહાર કાઢો શ્રી હરિ, એ કોઈ દેહને બહાર નીકળશો પછી પીછે બુદ્ધિ ફરી, આ જીવની પાછળથી બુદ્ધિ ફરી. જો અટણ વિચાર કરજો, નાના નાના છોકરાય છે ને, હે હજી ઘોડી અમે છે ને, એને મોબાઈલ દેવો ને, એની મમ્મી કે મોબાઈલ દઈ ગયો હોઈ જાય, વિચાર કરો, હે એને મોબાઈલ દઈ ગયો હોઈ જાય. તો કૃષ્ણ પાસે એવી બંસરી હતી ખાલી ના સુર વાગે ને ત્યાં ગોપી ધોળીને આવતી. એ મોબાઈલ તો હમણાં આવ્યો, ઓલો મોબાઈલ તો કેટલા વર્ષનો છે. એમાં એક ભાઈને યાત્રા કરવા જવું હતું, બાજુ વાળાને કીધું તારે યાત્રા કરવા આવું કેમ, કે ત્યાં પાપ ધોવાઈ જાય, ત્યાં કોઈ હાબુનો ગોટો છે કે પાપ ધોવાઈ જાય, કે એક કામ કર મારી પાસે કરવી તુંબડી છે, એ તુંબડીને તું લેતો જા, જીજી તીર્થમાં તું ના, એ તીર્થમાં એ તુંબડીને તું નવરાવજે. ભાઈ યાત્રા કરવા જાયેલા, ગમે તીર્થમાં નાય ત્યાં તુંબડીને નવરાવે, તીર્થ કરીને પાછા આવ્યા, પાછા આવ્યા ગામની મંડળી હામૈયા ઘેર્યા કે આજ યમના દે પધાર્યા મારે ઘેર રે, આજ આનંદ ની લહેર, આજ આનંદ ની લહેર છે. બ્રહ્મ વિષ્ણુ પ્રસાદ લઈ જાયજો, શેનો પ્રસાદ દીધો, ઓલી કડવી તુંબડીના ઝીણા ઝીણા કટકા કર્યા. બધા વૈષ્ણવ ને દીધી ખબર પડે ને કે આ તુંબડી કડવી થઈ મીઠી, બધા વૈષ્ણવ ને ઝાંખી ને તો હતી ને એનાથી ત્રણ ઘણી કડવી થઈ ગઈ. એનું કારણ એને સંગ ન થયો, સંગ એટલે આ તુંબડીઓ. એક વાર શ્રી નાથજી નું વદન કમળ જેને જોયું, એક વાર શ્રી નાથજી નું વદન કમળ જોયું, કોટી કલ્પનું મેલું થયેલું મન જેને એક પળકમાં ધોયું, એ તુંબડી બધા પ્રસાદી દીધી હતી ને ત્રણ ઘણી કડવી થઈ ગઈ. ઈ તુંબડી જોડા હુતારની ઘેરે જાય, એનું માથું કાપે, એમાં લાંબો બડો જડે, એમાં ત્રણ તાર લગાડે, હારો વાગે તો રામસાગર નગર ઊંચે તંબુરો, હે આ તંબુરો. જો તમારે સેતું હોય તો સેતી જાયજો, બેસવું હોય તો બેસી જાયજો. એક વખત જ્યાં શ્રી વલ્લભનું ગુણગાન થતું હોય ને કે મધુપમાન ચલો વાહા ઉઠ જાય. પેલા ઇન્દ્રને અનુકૂળ થતા, ઇન્દ્રને નવી નવી સામગ્રી બનાવે, કારણ કે બધું નવું પાયકું હોય નવી, એટલે સામગ્રી બનાવી બનાવીને ઇન્દ્રને અર્પણ કરતા. એટલે સહુ ઇન્દ્રને અર્પણ કરવા જાય એમાં કૃષ્ણ ભગવાન આપણા પ્રભુ પણ ભેગા જાય. આંગળી હતા 6-7 વર્ષની ઉંમર, નંદ બાવાને આંગળી ઝાલીને ચાધા હતા, એટલે નવા નવા પકવાન બનતા જોયા. નવો સત્સંગ ચાલુ કરવામાં અહીંયા એક સત્સંગ ચાલુ હોય ને, ભગવત સ્મરણ ચાલતું હોય, અલૌકિક પ્રસંગ નાથા બાપાને આંગણે. એટલે પકવાન બનતા હતા, એટલે ભગવીએ પૂછ્યું કે હે બાબા આ શું છે, એમાં બધું કેમ બનાવે છે, કે લાલા આપણે અન્નકૂટ આપણે અનુકૂળ ધરવાનો છે નવા નવા પકવાનોનો ઇન્દ્રને. એટલે કે કેમ ઇન્દ્રને, કે આપણે તેને વર્ષોની પરંપરા મુજબ આપણે તેને ધરીએ છીએ એટલે ધરીએ છીએ, કે તેને હું કામ. એમ આ ગિરિરાજજી છે, ગિરિરાજજી હું તમને મારા સપનાની વાત કરું, મારા સપનામાં ગિરિરાજજી આવ્યા હતા કાલ રાતે એ કે, અને મને એને એમ કીધું કે તમે ઇન્દ્રને ભોગ ધરાવો ને, બદલે મને ભોગ ધરાવો નહીં. પછી બધા મૂંઝાણા કે શું થયું, એમ લાલો આમ કેમ, કેમ થાય ચમત્કારી હતા, અકાસુર બકાસુર માસી પૂજના સહુનો વધ કર્યો. એટલે
આમ તો ચમત્કારી બાળક કહેવાય, વાત માનતા મેં નહીં બધાય કે ગિરિરાજજી આપણે ભોગ બધો પૂરો પાડે છે, ગાય માતા આપણી ગાયો બધી ત્યાં ચરે છે કે હા તે વાતે સાચી, તો આપણે એને આ વખતે ધરીએ તો એ આપણા ભાળતા ભોગ ધર ભોગ આરોગશે. ઇન્દ્ર તમે ક્યારે ભોગ આરોગતા જોયા કે નહીં, તો એ કે ગિરિરાજજી આપણા ભાળતા ભોગ આરોગશે એમ કરીને બધાને મનાવ્યા. તે ભોગ માટે ગિરિરાજજીને સૌ પ્રથમ સ્નાન કરાવવું પડે શુદ્ધ કરવા માટે. હવે સ્નાન કરાવવા માટે સહુ બોગરાણ આંડાણ ઘણા ખાલા આંડા રાખે, ઘણા પ્રભુની કૃપા થાય અને ભરાય પણ જાય મોડાવરમાં. એટલે સહુ પાણી જલ ભરીને ગિરિરાજજીનું પૂજન માટે સૌ પ્રથમ તેને સ્નાન કરાવવા માટે જતા. સ્નાન કરાવવા માટે જાય પણ એ હાંડાએ એવડો મોટો ગિરિરાજજી પર્વત ક્યારે સ્નાન કરી રહે એ તો પ્રભુને ખબર હતી. એટલે વાતમાંથી વાત કહી હતી, અહીં ખોદો કે પાણી નીકળે તો ઉપર ટોચ માથે. એટલે ત્યાં માનસી ગંગા પ્રગટ કરી પ્રભુએ અને ગિરિરાજજીને સ્નાન કરાવ્યો, પછી દૂધનો અભિષેક કરાવ્યો અને છેવટે સહુ ભોગ ધરાવવા આવ્યા. ભોગ લઈને નવા નવા પકવાન બનાવ્યા. તેમાં બાપા એક ભદ્રોલા નામની સખી હતી ને, એમ મારી જેમ બહુ હરખુડ્યો. એટલે તેમને પ્રભુના દર્શન એટલે પ્રભુને ભોગ ધરાવવો તો બહુ જ વિરહ હતો થયો એને. શા માટે? ઋષભાનજીએ તેમને કીધું કે અહીં ઘરે ધ્યાન રાખો, અમે જઈ. પરિસ્થિતિ થોડીક નબળી હતી તે દાસીની, એટલે જે ઋષભાન ભુવનમાં થોડુંક થોડુંક ચોરી ચોરીને તેમણે વાનગી બનાવી, પણ જવાનો વારો આવ્યો નહીં. પછી અહીંયા આ બાજુ ગિરિરાજજી પાસે સહુ આવીને ઉભા રહ્યા. સહસ્ત્ર ભુજા નીકાળી, 1000 અરે હજારો હાથ કાઢ્યા અંદરથી. આમ જોયા ને આપણા સ્વામીજી અહીંયા હતા, એમની બાજુમાં શ્રી લલિતાજી સખી ઉભા હતા. ક્યાં અરે રાધે, આમ જોતો ઓલો નંદનો લાલો છે ને એના હાથ ને આ હાથ બે હરખા નથી લાગતા કે તને? પણ વાત બહુ આગળ આવેલી નહી. પછી સહુને આમ પાસેથી ભોગ લઈ લીધો અને આરોગવા માંડ્યા. પેલી ભદ્રોલા સખીને વિરહ હતો તે માટે એક હાથ પ્રભુનો ભદ્રોલા સખી પાસે પણ ગયો અને કીધું, લાય લાય હું બનાવું, મને આરોગાય. પછી આ બાજુ ખબર પડી ઇન્દ્રને કે આ રીતનું બન્યું છે કે એક છોકરાની વાત માની. મેં કીધું ને સૌ પ્રથમ પ્રભુનું પ્રાગટ્ય જોઈ એના નિજજનને જ ખબર હતી, ઇન્દ્રને નહોતી ખબર. હા શિવજીને તો હોય ને. હા પ્રથમ સખી છે વૈષ્ણવની, પ્રથમ સખી પ્રથમ સખી શિવજી છે. એટલે ઇન્દ્રને ખબર પડી ને, આપણે કહીએ ને બારે મેઘ ખાંગા છે, હમણાં એ બાજુ ક્યાં પડ્યો ઉપલેટામ પડ્યો ને ત્યાં, હા ખાંગા જેવું જ કહેવાય ને, બિન વરસાદ બિન મોસમ વરસાદ. એટલે ઇન્દ્રને ખબર પડી, થયા કોપાયમાન, બારે મેઘને આદેશ આપ્યા તમારાથી વરસાઈ ને એટલું વરસો જાઓ. વ્રજનું નામો નિશાનનો રહેવું જોઈએ. એટલે સહુને મોકલા, વરસાદ વરસો ધુઆધાર વરસાદ, કઈ દેખાય ને એવું તો 5-7 જણા હોય ને
માનો એ કે છે આ લાલાનું માનો નંદના લાલાનું એ કે હા એ કે આ નાના છોકરાનું માયનું અમારા જેવા મોટાનું ન માયનું જો આવું થાય કે હવે હું કરશું એટલે આપણા પ્રભુ મોટા રાજકારણીઓ એથી મોટા દુનિયામાં કોઈ નહીં રાજકારણી એટલે એ કે હું હવે આપણે પ્રભુને આપણે ગિરિરાજી ભોગ ધરાવ્યો છે તો ગિરિરાજી જ આપણને બસાવે ને બીજું તો કોણ જ બસાવે હવે એ કે હાલો આપણે પાસે જઈને જરીક ઊંચા કરીએ ને આપણે ઉપર લઈ લઈ મન બધા ટેકો કરો હવ ગોવાળ જાવે સહુએ ટેકો કરી ગિરિરાજીને ઊંચા ઉપાડ્યા પછી પ્રભુએ પોતાની તચલી આંગળી પર ગિરિરાજીને ઊંચો રાખ્યો અને પ્રભુની લીલા એવી હતી કે નાનું વાછરડું હોય ને બાબા એની શિંગડીનો પેલ્લી એટલો વરસાદ હોવા છતાં એટલે અમારા ઢાઢી જાગડે કહે Jai 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 Jai
¡Gracias!